કહેવાય છે કે જળ જોરું અને જમીન કજ્જાના છોરું આ બધા માટે વિશ્વમાં ઘણા યુદ્ધ થઈ ચૂક્યા છે। આવું જ કંઈક વીરપુરમાં બન્યું જ્યાં એક મામા અને તેના ભાણેજની હત્યા કરી નાખી। કારણ હતું ભાણેજના મામા મામી સાથેના પ્રેમ સંબંધ। શું છે ઘટના, કેવી રીતે કરી મામાએ ભાણેજની હત્યા, જોઈએ આ સ્ટોરીમાં। થોડા દિવસ પહેલાં રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના કેરાળી ગામની સીમના એક કુવામાંથી એક યુવકની લાશ મળી આવી। વીરપુર તો અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ઘટના મુજબ વીરપુરના કેરાળી ગામના વજુભાઈ ભીખાભાઈ બાલધાની વાડીમાં છેલ્લા 4 વર્ષથી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રહેવાસી એવા નિલેશ રણછોડ વસાવા ઉંમર વર્ષ 25 અને તેની પત્ની કૈલાશબેન ખેતમજૂરી કરતા હતા, સાથે તેની એક પુત્રીને 3 મહિનાનો પુત્ર સાથે રહેતા હતા। તારીખ 27 નવેમ્બરના રોજ નિલેશ તેના ઘરેથી ગુમ છે તેવી ફરિયાદ નિલેશની પત્ની કૈલાશે વીરપુર પોલીસમાં નોંધાવી હતી, જેના આધારે વીરપુર પોલીસે તપાસ કરતા નિલેશની લાશ ત્યાં થોડી નજીક આવેલ રણછોડભાઈ વેલજીભાઈ રામુલિયાના ખેતરના કુવામાંથી મળી આવેલ હતી। વીરપુર પોલીસે પ્રથમ તો અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી। વીરપુર પોલીસે નિલેશના મોબાઈલના કોલ ડિટેલ ઉપરથી ઊંડી તપાસ કરતા નિલેશની હત્યા તેના જ બાજુના ખેતરમાં રહીને ખેતમજૂરી કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવ ઉંમર 30 કરી હોવાનું સામે આવ્યું હતું અને વીરપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને હત્યાના ગુનામાં વિનુ દીપસિંહ વસાવાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। શા માટે મામાએ તેના ભાણેજની હત્યા કરી? નિલેશ રણછોડભાઈ વસાવા તારીખ 27 નવેમ્બરના રોજ ઘરેથી ગુમ થયા બાદ તેની હત્યા થયેલ લાશ નજીકથી આવેલ ખેતરના કુવામાંથી મળી આવેલ હતી। વીરપુર પોલીસે નિલેશના મોબાઈલ નંબરની કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં નિલેશના મોબાઈલમાંથી વારંવાર એક જ મોબાઈલ નંબર પર કોલ અને લોકેશન વગેરે લઈને વીરપુર પોલીસે વધુ ઊંડી તપાસ કરતા આ મોબાઈલ નંબર કોઈ મહિલાનો હોવાનું જાણવા મળેલ હતું। જે મુજબ તપાસ કરતા આ નંબર તેની બાજુની વાડીમાં કામ કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવાની પત્નીના હતા। જ્યારે આ બાબતે વીરપુર પોલીસે વધુ કડક અને ઊંડી તપાસ કરતા હત્યાનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ભાણેજની હત્યા કરનાર મામા વિનુને ખબર પડી ગઈ હતી કે તેની પત્નીને તેના કૌટુંબિક ભાણેજ નિલેશ સાથે પ્રેમ સંબંધ છે, જેની જાણ થતાં મામાએ તેના ભાણેજને મોતને ઘાટ ઉતારવા માટે નક્કી કરી લીધું અને પછી આ માટે પ્લાન બનાવી તેને મોતનો ઘાટ ઉતાર્યો હતો। કેવી રીતે મામાએ ભાણેજની હત્યા કરી? જ્યારે મામા વિનુ દીપસિંહ વસાવાને ખબર પડી કે તેનો ભાણેજ તેની પત્નીને તે મામી સાથે પ્રેમ સંબંધ છે, ત્યારે મામાએ ભાણેજ નિલેશને મારવા માટે તે જ્યાં રહેતા હતા ત્યાં નજીક આવેલ રણછોડભાઈ વેલજીભાઈ રામોની વાડીએ બોલાવ્યો અને ત્યાં તેની સાથે દારૂ પીધો અને નિલેશને ખૂબ જ દારૂ પીને દારૂ નશામાં ચૂર કરી દીધો। દારૂના નશામાં ચૂર નિલેશ જ્યારે ભાન ભૂલી ગયો અને ચાલવાનું પણ હોશ ન હતા ત્યારે મામાએ પોતાનું કંઠનું રૂપ દેખાડીને ભાણેજ ખેતર આવેલ કૂવામાં ધક્કો માર્યો હતો, જેને લઈને નિલેશ કૂવામાં પડીને મૃત્યુ પામ્યો હતો। હાલ તો કંસ મામો વિનુ દીપસિંહ વસાવો પોલીસની હિરાસતમાં છે અને ભાણેજ નિલેશના સંતાનો પત્ની વિલાપ કરી રહ્યા છે। જોવા જઈએ તો અહીં મામી અને ભાણેજના અનૈતિક પ્રેમ સંબંધ કરુણ અંજામ આવ્યો અને હાલ તો બે પરિવાર વિખરાઈ ગયા છે। વીરપુર પોલીસ સ્ટેશનમાં 29 નવેમ્બર 2020ના દિવસે એક એડી જાહેર થઈ હતી અને આ એડીમાં એવું હતું કે કેરાળી ગામના સીમમાં ત્યાં એક કૂવામાં એક વ્યક્તિ મૃત્યુ થઈ ગયેલ હતી, એ વ્યક્તિ ત્યાં કૂવામાં પડી ગયેલી એવી જાહેર થયેલ હતી કે વ્યક્તિના કૂવામાં પડેલ મૃત્યુ થઈ હતી। આ એડી દાખલ થઈ એના પછી એડીની તપાસ કરવામાં આવી અને આ તપાસ દરમિયાન પોલીસ તપાસમાં એવું નીકળ્યું કે આ વ્યક્તિને ખરેખર હત્યા થઈ હતી અને એની સાથે જો વ્યક્તિ હતો જેનું નામ છે વિનુભાઈ દીપસિંહ વસાવા, એને ત્યાં કૂવામાં ધક્કો મારીને એને કૂવામાં નાખી દીધો હતો અને આ જો વારદાત છે અંજામ આપી એનો જો પ્લાનિંગ હતો એવો હતો કે એ બંને ભેગા હતા વારદાતની પહેલાં અને બંને પછી દારૂનો સેવન કરીને એને પછી ત્યાં કૂવાને પાસે લઈ ગયેલ અને ત્યાં એને મારામારી કરેલ એને ત્યાં કૂવામાં નાખી દીધેલ હતો। હત્યાનું કારણ એવું છે કે જો આરોપી છે વિનુભાઈ દીપસિંહ વસાવા એની વાઈફ સાથે જો મરણ જનાર છે એના પ્રેમ સંબંધ હતા જેનો ખાર રાખીને આ વારદાત અંજામ આપવામાં આવી છે। એમાં જો આરોપી છે વિનુભાઈ દીપસિંહ વસાવા એને થોડા ટાઈમ પહેલાં જ એને ખબર પડી કે એને જો વાઈફ જો છે એની સાથે જો મરણ જનાર છે એના બંનેના પ્રેમ સંબંધ છે એની જ ખાર રાખીને એને જો મારવામાં આવ્યો છે।